नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 फिजिक्स चैप्टर नंबर 10 માં આજે લેક્ચર છે મિત્રો 21 નું. મિત્રો આજનો લેક્ચર મોસ્ટ આઈએમપી છે. કિરણ પ્રકાશશાસ્ત્ર કેટલી સુધી લાગુ પાડી શકાય અને ક્યારે લાગુ પાડી શકાતું નથી અથવા ફેનલ અંતર ZF વિશે માહિતી આપો. તો ચલો મિત્રો સમજજો. જેના અંદર જે અંતર સુધી પ્રકાશના વાતાવરણનું ખૂબ ઓછું હોય, પ્રકાશની વાતાવરણની ઘટના કેવી હોય, ઓછી હોય, તેવું અંતર એટલે એને ફેનલ અંતર ZF કહીએ છીએ. વ્યાખ્યા છે મિત્રો, વ્યાખ્યા ખાસ સમજીને તૈયાર કરજો. જે અંતર સુધી પ્રકાશને વાતાવરણનું ખૂબ જ ઓછું હોય એટલે સીધે સીધા ગતિ કરતા વાતાવરણતા ન હોય તો તેવું અંતર એને જ કહીએ છીએ આપણે ફેનલ અંતર ZF. હવે એ માપના અડચણ તમે જોઈ ગયા હતા, એ માપની અડચણ એટલે કે આ સ્લિટ છે, તો સ્લિટની પહોળાઈ કેટલી કહેતા હતા આપણે A, અથવા છિદ્ર લઈએ બિંદુ તો એને A પહોળાઈનું, તો એ માપના અડચણ સ્લિટ અથવા છિદ્રને સમાંતર કિરણ પુંજ વડે પ્રકાશિત કરવામાં આવે. શું કરો છો? એને પ્રકાશિત કરવામાં આવતા તે લગભગ લેમ્ડા પણ એ જેટલા ખૂણે વિવર્તન પ્રકાશ મોકલે છે. હવે લેમ્ડા પણ એટલે જે સ્લિટ હોય ત્યાંથી પ્રકાશ નીકળે એટલે આ રીતે જે ખૂણો બનાવે છે આ ખૂણે પડદા સુધી આમ પહોંચે છે. આ રીતે પડદો હોય છે, પડદા ઉપર હોય છે ત્યારે આ અંતરેલો ખૂણો જેને થીટા કહીએ, શું કહીએ છીએ? થીટા. થીટા બરાબર લેમ્ડા પણ એ જેટલો ખૂણો ખૂણે વિવર્તન પ્રકાશ મોકલે છે. એટલે પડદા ઉપર મધ્યસ્થ, પ્રકાશિત, પ્રથમ ન્યૂનતમ, પ્રથમ અધિકતમ જેવા વિભાગો રચાય છે જેને આપણે વિવર્તન ભાગ કહીએ છીએ. તો અહીં લેમ્ડા પણ એ પ્રકાશિત મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ છે. જે થીટા મળે મિત્રો, જે થીટા મળે છે આ રીતે, જે થીટા મળે છે એને કહેવાય મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કહીએ છીએ. જે આખો મધ્યસ્થ પ્રકાશિત ભાગ જોવા મળે છે આ રીતે હોય છે મિત્રો એ ભાગ. ધારો કે મધ્યસ્થ અધિકતમ હોય, આ વચ્ચેની આપણી લાઈન ડોટેડ, અને અહીંથી આ રીતે કોણીય એની પહોળાઈ જોવા મળે છે. આ થયો આખો ભાગ થીટા. ક્લિયર? તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ થઈ જે થીટા બરાબર લેમ્ડા પર એ કહીએ છીએ. આમ વિવર્તનની અસરના કારણે, વિવર્તનની અસરના કારણે ઝેડ જેટલું અંતર કાપતા વિવર્ધિત કિરણ પુંજ કેટલું અંતર? ઝેડ જેટલું અંતર કાપે. હવે માની લ્યો કે અહીંથી આ ઉદગમ સ્થાનથી એનું અંતર અંદાજિત ઝેડ જેટલું છે, તો એને કાપેલું અંતર કેટલું કીધું? ઝેડ જેટલું અંતર કાપતા વિવર્ધિત કિરણ પુંજ ઝેડ થીટા ઝેડ લેમડા પણ એ જેટલી પહોળાઈ ધારણ કરે છે. કેટલી પહોળાઈ ધારણ કરે છે? જે પહોળાઈ છે આ એની ચાપ ખૂણો ગુણ્યા ત્રિજ્યા અંદાજિત કેવો દો ઝેડ થીટા એટલે કે ઝેડ લેમડા પણ એ જેટલી પહોળાઈ ધારણ કરે છે એટલે ફેલાયેલો હોય છે મધ્યસ્થ અધિકતમ. હવે ઝેડના કયા મૂલ્ય માટે વિવર્તનના કારણે કિરણપુંજનો ફેલાવો અડચણના માપ એ સાથે, અડચણના માપ એ સાથે સરખાવી શકાય તેટલો થાય છે, એ સાથે સરખાવી શકાય તેટલો થાય તે જાણવું જરૂરી બને છે. એટલે સરખાવો તો એ જેટલો થાય છે. તો ચલો વિચારો મિત્રો, અથવા એને શોર્ટમાં કહીએ આ વાક્યમાં ના ખબર પડે તો બીજું વાક્ય, ઝેડ લેમડા પણ એ જેટલી આપણે પહોળાઈ શોધીએ ને એ જેટલું લઈ શકીએ. કોના જેટલું લઈ શકીએ? એને આ જે પહોળાઈ, જે સ્લીપની પહોળાઈના ભાગમાંથી નીકળતો ભાગ લઈ શકાય છે, તો એના પરથી આને આ રીતે લીધા છે. દેખો આ જે ભાગ લાય ઝેડ લેમડા પણ એ બરાબર એ સિમ્પ્લિફાઈડ કરો તો ઝેડ બરાબર એ સ્કેર અપોન લેમડા. શું થઈ ગયા? એ સ્કેર અપોન લેમડા થાય છે. તો માટે જ કહી શકાય ઝેડ બરાબર એ સ્કેર અપોન લેમડા અંતર મળશે, સ્કેર અપોન લેમડા અંતર મળશે કે જે જેનાથી આગળ એ પહોળાઈ ધરાવતા કિરણપુંજમાં થતો ફેલાવો અગત્યનો બને છે. કોનો? એ પહોળાઈ ધરાવતા કિરણપુંજમાં થતો ફેલાવો અગત્યનો બને છે.
માટે જ કહી શકાય ઝેડ બરાબર એ સ્ક્વેર અપોન લેમડા. આ સમીકરણ થઈ ગયું એક, જેને એક વડે વ્યાખ્યાયિત કરાતી રાશિને ફેનલ લંબાઈ અથવા ફેનલ અંતર ઝેડ એફ કહે છે. ફેનલ અંતર ઝેડ એફ બરાબર એ સ્ક્વેર અપોન લેમડા વડે વ્યાખ્યાયિત કરી શકાય. ક્લિયર મિત્રો? હવે દેખજો એના ત્રણ વાર, એના જેટલું હોય એનાથી નાનું, એનાથી મોટું હોય છે. ચલો દેખજો, સમીકરણ એક દર્શાવે છે કે ઝેડ એફ કરતા ઓછા, ઓછા એટલે નાના, એના કરતા આટલું ઝેડ એફ હોય એના કરતા ઓછા અંતર માટે વિવર્તનના કારણે થતો ફેલાવો કિરણપુંજની જાડાઈ કરતા ઓછા હોય છે. જાડાઈ કરતા કેવા હોય? ઓછા. એમની જે જાડાઈ હોય છે વિવર્તનના કારણે એ કેવી થઈ જાય? ઓછી હોય છે. આ અંતર ઝેડ એફ જેટલું થાય ત્યારે તે સરખાવી શકાય. જો ઓછા હોય તો વિવર્તનના કારણે થતો ફેલાવ કિરણપુંજની જાડાઈ કરતા કેવો થાય? કિરણપુંજની જે જાડાઈ હોય એના કરતા ઓછો થઈ જાય, કેમ કે ઓછા અંતરે રાખીએ ત્યારે. અને જો બીજો મુદ્દો, એના જેટલા જ અંતરે રાખો, ઝેડ એફ બરાબર ઝેડ એફ જેટલા જ અંતરે થાય ત્યારે તે સરખાવી શકાય છે. ત્યારે શું કરો? હા, શક્યતા બને છે કિરણમાં દાખલ થવો, કિરણ પ્રકાશન. ક્લિયર? અને ત્રીજો, ઝેડ એફ થી મોટા અંતરે જે છે એનાથી થોડું વધારે, મોટા અંતર માટે વિવર્તનના કારણે થતો ફેલાવ કિરણ પ્રકાશશાસ્ત્ર. કયું? કિરણ પ્રકાશશાસ્ત્ર. અથવા અડચણની પહોળાઈ એ થી થતા ફેલાવા પર પ્રભાવી છે. એટલે ઝેડ એફ થી સહેજ મોટા અંતર માટે લઈએ તો કિરણ પ્રકાશશાસ્ત્ર થી થતા ફેલાવા પર પ્રભાવી છે. ત્રણ ભાગ છે. નાનું કહીએ તો એનો ફેલાવ વિવર્તનના કારણે થતો ફેલાવ કિરણપુંજની જાડાઈ કરતા કેવો? કિરણપુંજની જે જાડાઈ હોય એના કરતા ઓછો હોય છે. ઇક્વલ લઈએ તો સરખાવી શકાય તેવું હોય છે. મોટું લઈએ તો કિરણ પ્રકાશશાસ્ત્ર તરીકે વર્તે છે. માટે સમીકરણ એક ઝેડ એફ બરાબર એ સ્ક્વેર અપોન લેમડામાં દર્શાવે છે કે કિરણ પ્રકાશશાસ્ત્ર લેમડા લેસ ધેન ટેન્સ એટલે કે લેમડા ટેન્સ ટુ ઝીરો, એટલે કે તરંગ લંબાઈનું લક્ષ લેતા, શૂન્ય લક્ષ લઈએ એટલે શૂન્યની નજીક, શૂન્ય નથી, શૂન્યની નજીક માટે પણ સાચું છે. કિરણ પ્રકાશશાસ્ત્ર નાની તરંગ લંબાઈ માટે પણ સાચું છે. તો આ આપણે ટૂંકનો જ સમજાવી છે તમને. શું સમજાવ્યું? ટૂંકનો. ખાસ તૈયાર કરજો, બે માર્ક્સ ની અંદર આવી શકે છે. ફેનલ અંતર વિશે માહિતી આપો અથવા કિરણ પ્રકાશશાસ્ત્ર કેટલા સુધી લાગુ પાડી શકાય એના વિશે સમજાવો, તો આ રીતે આપણે સમજાવી શકીએ છીએ. હવે મિત્રો, એની સાથે આપણે ઉદાહરણ નંબર 7 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ચલો ઉદાહરણ 7 ની રકમ દેખો. જ્યારે અડચણની પહોળાઈ 3 મિલીમીટર હોય, અડચણ એટલે કે એ બરાબર 3 મિલીમીટર, 3 × 10⁻³ મીટર પહોળાઈ હોય અને તરંગ લંબાઈ 500 નેનોમીટર, લેમડા બરાબર 500 નેનોમીટર, 500 × 10⁻૯ અને 5 × 10⁻⁷ મીટર કહેવામાં આવે છે હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સંકેતતા હશે? તો ઝેડ એફ બરાબર, પ્રશ્ન, તો ઝેડ એફ બરાબર એ સ્ક્વેર અપોન લેમડા. તો ત્યાં કિંમત મૂકી કાઢો મિત્રો, 3 × 10⁻³ ગુણ્યા એ ડબલ વખત 3 × 10⁻³ છેદમાં લેમડા 5 × 10⁻⁷. હવે 3 ને 3 6 એટલે 1 10 વધ્યા ઉપર આવી ગયા, 3 × 3 9 90 ભાગ્યા 5 એટલે 18 × 5 95 ઝેડ એફ બરાબર 18 મીટર થશે. 18 મીટર જેટલું અંતર મળે છે, પણ તમને કિરણ પ્રકાશશાસ્ત્ર માટે એટલે એનાથી સહેજ અંતર વધે તરત જ કિરણ પ્રકાશશાસ્ત્ર કહેવાય, જે આગળ થિયરીમાં આપણે જોઈ ગયા. તો ચલો આ ઉદાહરણ દર્શાવે છે કે જ્યારે તરંગો ઘણા મીટર લાંબા હોય, તરંગો ઘણા મીટર લાંબા હોય ત્યારે નાના અડચણ માટે પણ વિવર્તનના કારણે થતો ફેલાવો અવગણી શકાય છે. નાના અડચણ, અડચણ એટલે કેટલું હતું? 3 મિલીમીટરની અડચણની પહોળાઈ હતી, એના વિવર્તનના કારણે થતો ફેલાવો આપણે અવગણી શકાય છે. આમ ઘણી સામાન્ય પરિસ્થિતિઓમાં કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય છે. કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય છે ઘણી બધી પરિસ્થિતિમાં. જેને 18 મીટર એટલે ખૂબ જ ઘણા બધા મીટરો કહેવાય, માટે એના અંદર ઘણી બધી પરિસ્થિતિમાં આપણે લાગુ પાડી શકીએ છીએ. મિત્રો, ક્લિયર? દરેકના ખ્યાલ આવી ગયો હશે આ ટોપિકમાં. હવે આગળ છે, આ ટોપિક પછી આગળ નવો ટોપિક છે ધ્રુવીભવન, જે ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે અને એના અંદર નિકોલ પ્રિઝમ છે, બુસ્ટરનો નિયમ છે, માલ્સનો નિયમ છે, જુદા જુદા વૈજ્ઞાનિકોના નિયમોનો પણ આપણે અભ્યાસ કરીશું. મિત્રો,
અને રોજે રોજ તમે તૈયાર કરતા રહેજો તો અવશ્ય તમને સહેલું લાગશે મિત્રો. આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર.